નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કરંટ અફેર હેડલાઇન્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજની અગત્યની કરંટ હેડલાઇન્સ. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે વિશ્વમાં શ્રમિકોની અડધી વસ્તી પોતાની રોજગારી ગુમાવી દેશે. હાલમાં જ જાપાનમાં આયોજિત થનાર કોમનવેલ્થ યુથ ગેમ્સને સ્થગિત કરવામાં આવી છે. તાજેતરમાં હરિયાણા રાજ્યમાં રાજ્ય સરકારે સરકારી વાહનો અને જીપ ખરીદવા પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ઉંમરે આંગણવાડી યોજના શરૂ કરવામાં આવી છે. નાગાલેન્ડ રાજ્ય કોવિડ-19ના કારણે ડીઝલ અને પેટ્રોલ પર ટેક્સ એટલે કે કર લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હાલમાં જ પશ્ચિમ બંગાળ દ્વારા રાજ્યમાં બિનજરૂરી વસ્તુઓને પણ હોમ ડિલિવરીની મંજૂરી આપી દેવામાં આવી છે. તાજેતરમાં જ ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા બ્રિક્સ દેશોને 15 મિલિયન ડોલરની સહાય આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા દિલ્હીમાં બનતા નવા સંસદ ભવનની મંજૂરી આપવામાં આવી છે. આ સંસદ ભવન બનાવવામાં આશરે 922 કરોડ રૂપિયાની ખર્ચ થશે જેની મંજૂરી આપી છે. મનરેગા યોજના અંતર્ગત સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય છત્તીસગઢ બની ગયું છે. હાલમાં જ અમેરિકા દ્વારા H-1B વિઝા કાર્ડ અને ગ્રીન કાર્ડ માટે 60 દિવસના ગ્રેસ પીરિયડની જાહેરાત કરવામાં આવી છે. 3 મેને વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2020 મુજબ કુલ 80 દેશોમાં ભારત 142 ક્રમે યથાવત રહ્યું છે. આ હતી આજની હેડલાઇન. નવી હેડલાઇન માટે ફરી મળશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.